गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण बेनु गणित गणित में चेप्टर त्रण हवे अँ तमने शू कीधु शिक्षक विद्यार्थियों ने जुदी जुदी वस्तुओं वजन मापवाना विविध साधनों आ शू है कि वस्तु कोईपण वस्तुनु वजन मापवा माटेना विविध साधनों तो तमे आज साधनों तमे जोई सको छो। तो हवे आगळ वधी तो आ गृह कार्य छे चेप्टर नंबर त्रणनु। नीचेनी वस्तुओने हल्के थी भारे ना क्रम में एक थी पांच क्रम आपो। पेली जे पेलो क्रम के हे जे वस्तु हल्की हे एमा पेलो क्रम, तो अँ शू कीधु हल्के थी भारे तरफ जवानु छे, नहीं के भारे थी हल्का, हल्के थी भारे तरफ। तो आम पेलू ज आपने जोवानु छे सौथी हल्की वस्तु कई छे जेनो ओछो वजन होय। तो पेलू सौथी नानू प्राणी क्यूँ छे? ઉંદર। તો તમને અહીંયા એક નંબર આપવાનો છે। પછી ઉંદર, ઉંદર પછી બિલાડી, બિલાડી પછી કૂતરો, કૂતરો પછી ઘોડો, ઘોડો પછી હાથી। આવી રીતે નંબર આપવાના છે એના વજન આધારે કે જે ઉંદર છે, ઉંદરનો વજન આટલા પ્રાણીઓમાંથી સૌથી ઓછો વજન કોનો છે? ઉંદર, પછી બિલાડી, પછી કૂતરો, પછી ઘોડો, પછી હાથી। આવી રીતે આપણે હલકેથી ભારે તરફ જવાનું છે। એવી જ રીતે અહીંયા સૌથી હલકું કયું પક્ષી છે? તો પેલું છે બટરફ્લાય છે, બટરફ્લાય પછી ચકલી, પછી કાગડો, પછી છે સમડી, પછી છે ગીધ। એટલે કે સૌથી હલકું કયું છે? તો પતંગિયું, એના પછી ચકલી, કાગડો, સમડી ને ગીધ। એના મુજબ અહીંયા કરવાનું છે। વૃક્ષના આપણે આ બધા ભાગો આપેલા છે, તો એમાં સૌથી હલકું કોણ છે, કેનો વજન છે સૌથી ઓછો? તો પાંદડાનો, પાન। પછી છે બીજા નંબર ઉપર શું છે? ફૂલ, એક ફૂલ આપેલું છે એટલે કે બીજા નંબર, એટલે કે બીજા નંબરમાં હલકું કઈ વસ્તુ છે? તો એ વૃક્ષનું ફૂલ, પછી એનું ફળ, પછી એક ડાળ આવશે અને લાસ્ટમાં પોતે આખું વૃક્ષ। આ બધા શું હતા? વૃક્ષના ભાગ હતા। એમાં સૌથી ઓછો વજન પાન, પછી ફૂલ, ફળ, ડાળ અને પોતે વૃક્ષ, એનો સૌથી વધારે વજન છે। એવી જ રીતે આપણું આ શું છે? પેજ કે નોટબુક ને પુસ્તક એવી રીતે આ છે। તો એમાં સૌથી હલકી વસ્તુ કઈ છે? તો પેજ, એનો સૌથી ઓછો વજન કોનો છે? તો પેજ। પછી છે કપાસ, પછી છે પિન પેજ। તમને દેખાય છે કે આ એક પેજ છે ને આ પિન પેજ છે જે ચિત્રવાળું। પછી છે ફાઇલ ને બુક। તો આમાં સૌથી હલકી વસ્તુ કયું છે? તો પેજ, પછી કપાસ, પછી પિન પેજ, પેજ અને ફાઇલ, ખાલી ફાઇલ છે અંદર પેજ નથી, ફાઇલ અને પછી બુક। તો આવી રીતે આપણે હલકેથી કરી અને ભારે તરફ જવાનું છે। હવે લાસ્ટમાં સૌથી હલકી વસ્તુ કયા છે? ઇયરફોન છે, ઇયરપિન, હા, અને પછી છે એનું ચાર્જર ફોનનું, પછી પોતે ફોન, લેપટોપ અને પછી છે ટીવી। તો આમાં સૌથી હલકી વસ્તુ કઈ છે? તો ઇયરફોન, પછી છે એનું ચાર્જર, ફોનનું ચાર્જર, ફોન, પછી લેપટોપ અને લાસ્ટમાં ટીવી। તો આવી રીતે હું તમને કરાવ્યું છે, એવી જ રીતે તમને તમારી સાધ્ય પોથીમાં ગૃહ કાર્ય કરવાનું છે। થેન્ક યુ।